ગત બુધવારે જ મનફરામાં જમીન મુદ્દે ચાર શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું હતું તે હત્યાની હજુ શાહી સુકાઈ નથી ત્યાં ગાંધીધામમાં વધુ એક યુવાનની હત્યા થતા ચકચાર મચી ગઈ છે તેવામાં ગાંધીધામમાં યુવાનની ઘાતકી હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે મૂળ બિહાર અને હાલ પીએસએલ કાર્ગો ઝૂંપડામાં રહેતા યુવાનની વહેલી સવારે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી યુવાનને માથાના ભાગે બોથડ પદાર્થો માર મારીને મોતને ઘાટ ઉતારાયા હોવાનું સામે આવ્યું છે જોકે યુવાનની હત્યા કોણે અને શા માટે કરી તે પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આજે કાર્ગો ઝૂપડપટ્ટી પાસે રેલવેની ઝાડીઓમાંથી યુવાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી ઘટનાની જાણ ગાંધીધામ બી ડિવિઝનના ફર્સ્ટ પીઆઈ ડીવી રાણા અને સેકન્ડ પીઆઈ કેએમ સોલંકીને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો યુવકના ખિસ્સામાંથી મળેલી ચીજવસ્તુઓના આધારે તે પચીસ વર્ષીય સહેવાગ નંદલાલ ચૌધરી હોવાનું સામે આવ્યું છે અને મૂળ બિહારનો હોવાનું જાણવા મળ્યું છે હતભાગીના માથાના ભાગે બોથળ પદાર્થ મારીને ઈજાઓ પહોંચાડવામાં આવી હતી અને માથામાંથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જતા તેનું મોત થયું હતું પોલીસે બનાવ સ્થળેથી મળી આવેલા પથ્થર કબજે કર્યા હતા સાથે મૃતદેહને પીએમ માટે રામબાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હતભાગીની હત્યા રાત્રિ દરમિયાન થઈ હોવાનું સ્પષ્ટ થયું છે પરંતુ તેની હત્યા કયા કારણોસરની કોના દ્વારા કરવામાં આવી તે હત્યારાઓ ઝડપાયા બાદ સ્પષ્ટ થઈ શકશે હાલ તો પોલીસ દ્વારા સહેવાગના નજીકના સગાઓ અને મિત્રોના નિવેદનો લેવાઈ રહ્યા છે અને શંકાસ્પદ પૂછપરછ હાથ ધરાઈ છે